રક્ષતિ રક્ષિતઃ, અર્થાત વૃક્ષોનું જે રક્ષણ કરે છે તેનું રક્ષણ વૃક્ષ કરે છે. મિત્રો, જ્યારે પર્યાવરણ દિન નજીક છે, એક પ્રાથમિક શિક્ષક તરીકે હું મારા શિક્ષકોને પણ નમ્ર અપીલ કરું છું કે આપણા ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં આપણે બને એટલા વધુ વૃક્ષ વાવીએ અને તેનું જતન કરીએ. આવનારી પેઢી માટે તે ખૂબ ઉપયોગી સાબિત થશે. વર્તમાન સમયની પરિસ્થિતિમાં, માનવ સમાજ ઉપર આવેલી આપત્તિમાં થોડા માણસો માટે પણ ઓક્સિજન મેળવવો કેટલો ગંભીર મુસીબત સાબિત થઈ ગયું છે. વૃક્ષના અભાવમાં સમગ્ર જીવ માટે ઓક્સિજન કેટલો જરૂરી છે તે તો હવે સમજાઈ જ ગયું. આ સમયે મને મત્સ્ય પુરાણનો એક શ્લોક યાદ આવે છે. દસ કૂપ સમો વાપી, દસ વાપી સમો હદ, દસ હદ સમો પુત્ર, દસ પુત્ર સમો વૃક્ષ. અર્થાત દસ કુવા સમાન એક વાવ છે, દસ વાવ સમાન એક તળાવ, દસ તળાવ સમાન એક પુત્ર અને દસ પુત્ર સમાન એક વૃક્ષ. તમને ખબર છે, પીપળો સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ છે. આપણા રહેણાંક વિસ્તારની આસપાસ ક્યાંક ને ક્યાંક આપણે તેને જોઈએ જ છીએ. લીમડા પર થતા ગળોનું મહત્વ તો આ કોરોના કાળે જ સમજાવ્યું.